મહત્વપૂર્ણ સમાચાર સાથે આગળ વધીએ. ઇન્કમટેક્સ વિભાગે જે રીતે અમદાવાદમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ટેક્સટાઇલ માર્કેટ અને ટેક્સટાઇલ વેપારીઓને ત્યાં પણ આઈટીના દરોડા પડતા ફફડાટ મચી ગયો છે. કાલુપુરમાં સફલ ત્રણ નામની બિલ્ડિંગમાં દરોડા પડતા હજુ પણ મોટા માથાઓના નામ બહાર આવે તેવી શક્યતા છે. આ પહેલા સવારે 8 વાગ્યાથી જ જમીન દલાલો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી. કુલ 18 સ્થળોએ આ જ પ્રકારે દરોડા અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે એ કહેવું મુશ્કેલ છે કે આખરે ક્યાં સુધી આ પ્રકારે આઈટી વિભાગના દરોડા યથાવત રહેશે. જોકે આઈટી વિભાગના સપાટા દરમિયાન અનેક બિલ્ડરો અને વેપારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો મંતવ્ય ન્યૂઝ સંવાદદાતા રિઝવાન શેખ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રિઝવાન, જે પ્રકારે સવારથી જ આઈટી વિભાગે દરોડા પાડી રહી છે અને અત્યારે કેવા પ્રકારનો માહોલ છે, જે ટેક્સટાઇલ વેપારીઓ છે તેમની કેવી પ્રકારની પ્રતિક્રિયાઓ છે? દીપા, કહી શકાય કે મંગળવારનો દિવસ 18 જેટલા લોકો માટે અશુભ માનવામાં આવી રહ્યો છે. અમદાવાદમાં 18 જેટલી જગ્યા ઉપર ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. તે દરોડામાં એક જગ્યા જે છે મકરવા વિસ્તારમાં, કે જ્યાં રામ ભરવાડ કરીને જે વ્યક્તિ આવેલી છે તેમના મુકામ ઉપર, તેમના ઘર સ્થાન ઉપર પણ આઈટી વિભાગના દરોડા પડ્યા છે. પાછળ મારી તમે જે દ્રશ્યો નિહાળી રહ્યા છો તે મકરવા વિસ્તારના પરિશ્રમ બંગલાના છે, કે જ્યાં ઇન્કમટેક્સ વિભાગની ટીમ જે છે અહીંયા સવારના 8 વાગ્યાથી આવી પહોંચી છે અને અંદર જે છે તપાસની જે કામગીરી જે છે એ ચાલી રહી છે. મહિલા પોલીસ સહિતના જે જવાનો છે અહીંયા તૈનાત કરવામાં આવ્યા છે. એસઆરપી જવાન પણ અહીંયા ઉપસ્થિત છે. દ્રશ્યોમાં તમે નિહાળી રહ્યા છો કે જે ગેટની આગળ જે એસઆરપી જવાન અહીંયા હાજર કરાયા છે અને અંદર ઇન્કમટેક્સ વિભાગની જે ટીમ છે તે પોતાની જે કામગીરી છે એ કરી રહી છે. અને માનવામાં એવું આવી રહ્યું છે કે અમદાવાદના અનેક વિસ્તારોમાં ઇન્કમટેક્સ વિભાગના આવી રીતના દરોડા પડ્યા છે અને જે કલ ચોરીની જે બાબતને લઈને જે દરોડા પાડવામાં આવ્યા છે તેના કારણે બિલ્ડર લોબી હોય, જમીન દલાલ હોય, જમીન ફાઇનાન્સર હોય કે અન્ય લોબીના વ્યક્તિઓ હોય, તમામ લોકોની અંદર એક ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. દીપા, રિઝવાન, કયા એવા કારણો રહ્યા? કોઈ બાતમી પણ મળી હશે આઈટી વિભાગે, એ અનુસાર જ આઈટી વિભાગે દરોડા પડ્યા છે કે કોઈ વિગતો પ્રાપ્ત થઈ છે કે કેમ? દીપા, લગભગ અમદાવાદમાં 6 મહિના પછી ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. ખાસ કરીને આ જે ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે જુદા જુદા વિસ્તારો ઉપર જે આઈટીની જે ટીમ ત્રાટકી છે, અત્યારે સચોટ માહિતી પ્રાપ્ત થઈને હતી કે લાખો રૂપિયા કે કરોડ રૂપિયાનું બ્લેક મની જપ્ત કરાયું છે કે કેમ, તે હજી સવાલનો વિષય છે. અત્યારે સચોટ માહિતી પ્રાપ્ત થઈને હતી. અત્યારે પણ ઇન્કમટેક્સ દ્વારા જે છે તપાસ કરવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિને અપનાવવામાં આવી રહી છે, પદ્ધતિ ચાલુ છે. ફરીથી આપનો દ્રશ્યો દેખાડવાની કોશિશ કરું છું કે ખાસ કરીને આપ જોઈ શકો છો કે બહાર ઘણા બધા બૂટ ચપ્પલો અહીંયા જોવા મળી રહ્યા છે અને જે એસઆરપી સહિતના જે અધિકારીઓ છે અહીંયા ઉપસ્થિત થયા છે અને સાથે જ ઇન્કમટેક્સની જે ટીમ છે એ અંદર જે કામગીરી જે એમની કરવાની હોય છે તે કામગીરી તેઓ કરી રહ્યા છે અને કોઈ પણ જાતની અત્યારે સચોટ માહિતી જે કહી શકાય કે જે પૂર્વ જે માહિતી કહી શકાય એ અત્યારે જાણવા મળ્યું નથી. એટલે કહી શકાય કે સવારના 8 વાગ્યાથી જે કામગીરી જે શરૂ કરવામાં આવી હતી તે કામગીરી હજી પણ ચાલુ છે અને કેટલા સમય સુધી આ કામગીરી ચાલશે તે હજી સુધી જાણવા મળી નથી. લગભગ સાંજના 5-5:30 સુધી આ કામગીરી પૂર્ણ થાય તેવી અત્યારે શક્યતાઓ દેખાઈ રહી છે અને ત્યાર પછી જ જાણવા મળશે કે આ જે કામગીરી હાથ ધરવામાં આવી, જે દરોડા પાડવામાં આવ્યા તેમાં શું શું વિગતો અને શું શું ખુલાસાઓ બહાર આવી શકે છે. દીપા, રિઝવાન, કયા કયા મોટા માથાઓ છે તેમના નામ અત્યારે ખુલ્યા છે એ અંગે કોઈ માહિતી છે કે કેમ? આઈટી વિભાગે કયા કયા એવા મોટા માથાઓ છે તેમને ત્યાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરી છે? દીપા, રામભાઈ ભરવાડની સાથે સાથે ગોગિયા ગ્રુપ છે, મેવાડા ગ્રુપ છે, અમદાવાદના જે તમામ જે આ ગ્રુપ છે ગ્રુપ ઉપર જે પોતાની સકંજો જે છે જમાવવાની કોશિશ કરી છે. સાથે જ રાયપુર વિસ્તારમાં જે સફલ ગ્રુપ આવેલું છે એ સફલ ગ્રુપની અંદર પણ ઘણી જગ્યાએ જે કહી શકાય કે દરોડા પડ્યા છે. ટેક્સટાઇલના ત્યાં પણ દરોડા પડ્યા છે. એટલે કહી શકાય કે દિવાળીના માન ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બિલ્ડર લોબી હોય, જમીન દલાલ હોય, જમીન ફાઇનાન્સર હોય, ટેક્સટાઇલથી જોડાયેલા વેપારીઓએ એ તમામ જેટલા 18 જેટલા જે નામચીન જે લોકો છે એ 18 જેટલા નામચીન લોકોના ત્યાં દરોડા પડ્યા છે. એટલે આ 18 જેટલા લોકોના ત્યાં દરોડા પડવાના કારણે
अन्य लोभीना जे माणसो छे सोनी जे छे अन्य जे फाइनेंसर छे एमने हवे फफड़ाटनो एक विषय थई गयो छे केम के मांड हवे 10 जेटलो दिवस बाकी रह्या छे दिवाळीने ने हवे आवी रीतनी ज्यारे इनकम टेक्स रेड पाड़े छे अने चोक्कस बातमीना आधार उपर ज्यारे इनकम टेक्स रेड पाड़े छे त्यारे तेना उपरथी साबित थाय छे के इनकम टेक्स विभागे आ तमाम लोकोनी सामे लाल आंख करी छे। दीपा जी बिल्कुल आभार रिजवान माहिती आपवा माटे। तो अमदावाद तरफ थी आ समाचार प्राप्त थी रहा छे। आईटी विभाग ना दरोड़ा अत्यारे पण यथावत छे। अलग अलग 18 स्थळो या प्रकारे दरोड़ा पाड़वामां आवी रह्या छे। तमाम जमीन दलाल बिल्डरो होय के पछी टेक्सटाइल वेपारीओ होय तेमां फफड़ाट जोवा मळी रह्यो छे।